જે મને પેશ કર્યા જેટલા હાજરીન ભાઈઓ અને મા બહેનો છે, તમામને સગા વાળા અને તમામ મોમિનીન અને મોમિનાત મરહુમો માટે આપણે સાથે મળી અને ફાતિહા પઢીએ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી હદાના લિહાઝા વમા કુન્ના લિનહ્તદિય લૌલા અન હદાના للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أظهر الله عنهم الرجس وطهرهم تطهيرا. જોડા છે
મેરસીના બદલીમાં જોડા મારવામાં આવશે એટલે કરવાવાળા તો તૈયાર હોય, પણ આપણી જવાબદારી છે. હવે એકની જવાબદારી છે કે આપણે એકબીજાને આંકુરાશે કરીએ કે જે પણ કોઈ નાની ખિદમત કેમ ન હોય જ્યારે ખિદમત પેશ કરે તો એની કિંમત કરવામાં આવે. બીજી વાત, તમે નસીબદાર છો જે એહલે બેતના માનવાવાળા યુરોપમાં રહે છે કે ઓક્સિડામાં રહે છે, હશે ને રાય, એ લોકો નસીબદાર છે. શા માટે? એક તો અગર આપણે એક મુસલમાન દેશને લઈ લઈએ, જે મુસલમાન દેશની અંદરમાં ધર્મને પ્રાચીકે કરવામાં આવે છે, તો આસાન છે. તમે નજરમાં બેઠા બેઠા જો અગર પાબંદી કરો ધર્મની, તો એમાં શું નવીન અભયની વાત છે? એવા દેશમાં જ્યારે ધર્મની પાબંદી કરવામાં આવે કે જ્યાં તારો ચારો તરફ મુશ્કેલ અને મુશ્કેલ જ હોય, તો એ વાતની બહુ જ કિંમત છે. એક. અને બીજું, તમે નસીબદાર એ માટે છો કે તમો જે એલેબેટનું ગમ છે, જે એલેબેટનું મોજીજો છે, જે આઝાદારીનો મોજીજો છે, યાની કે ઠેક ઠેકાણે હરેક જમીનમાં યા હુસૈન થઈ રહ્યો છે, એમાં એક ઝરિયો તમે પણ છો. કે જ્યાં કોઈ દિવસ યા હુસૈન નહોતું થતું, તમારી બરકતથી આજે ત્યાં યા હુસૈન થઈ રહ્યું છે. તો માશાઅલ્લાહ, આ આપણા બધા માટે એક ફખર નો એક ઝરિયો છે, આપણા માટે એક ઇજ્જત છે. અને હું વિચાર કરી રહ્યો હતો, આ મારો પર્સનલ ઓપિનિયન છે, તમે કાલે એમ ના કહેજો કે અમે ઓલા મોલાના મોટા આલિમને પૂછ્યું તો એ તો એમ નથી કહેતા, કે મારો પર્સનલ ઓપિનિયન છે. શા માટે જ્યારે નબી, જ્યારે આપણા બારમા ઇમામ અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, જ્યારે આપણા જમાનાના ઇમામ ઝુહુર ફરમાવશે, શા માટે એના સાથે નબી ઈસા હશે? ઘણા અંબિયાઓ છે, પણ ખાસ કરીને નબી ઈસા શા માટે છે? એને ઘણી ખૂબીઓ હશે. હું એમ સમજુ છું કે વધારે નબી ઈસાના હોવાથી હોઈ શકે છે કે ઓક્સિડાની અંદરમાંથી બારમા ઇમામને જવાબ દેવાવાળા વધારે આપણને મળશે. અને એનું પણ એક કારણ છે, એનું પણ એક કારણ છે. એનું કારણ એ છે, તમને કહું છે, મક્કા વાળા અને મદીના વાળા, રસૂલ ઇસ્લામ ને મક્કા વાળા દાદ નથી દેતા, નગર તો યો પણ જ છે, અને મદીના વાળા દાદ દે છે. મદીના વાળાની એક ખૂબી હતી કે એવા બીજા પણ સિવિલિઝેશન હતા, એટલે યહૂદી પણ હતા, ઈસાઈ પણ હતા, એટલે એ લોકોનો ઓરિઝો એનર્જી હતો. એ લોકો ફેરમેન હતા અને અફેરમેન હતા. આજે ઓક્સિડાની અંદરમાં જે એહલે બેતને માને છે, હું એમ સમજુ છું કે બીજા દેશો કરતા એ લોકોનો અવકાશ એ છે કે એ લોકોનો ઓરિઝો એલર્જી છે. અને આશા વધારે રહીએ કે બારમા ઇમામને લબૈક એ લોકો વેલા કહે, સલ્લલ્લાહ મુહમ્મદ વ આલે મુહમ્મદ, બીજા દેશોમાં મુસલમાન દેશોમાંથી જે લબૈક કહે છે એના કરતા પેલા ઓક્સિડામાં છે લબૈક નો અવાજ આવશે, મને એમ લાગે છે. અમારે એક પર્સનલ ઓપિનિયન છે. તમે મને પૂછો ના કે હદીસ કઈ છે ને રિવાયત કઈ છે, આ એક એનાલિસિસ નો ભાગ છે, એનાલિસિસ ના ભાગ કે આપણે પેશ કરીએ છે. અને બીજો સવાલ એ કે જે પ્રમાણે જમાનાના ઇમામ ઝુહુર ફરમાવશે તો નબી ઈસા સાથે હશે, એ જ પ્રમાણે શું ખૂબી છે કે આપણા બારમા ઇમામ અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ની માતા પણ ધોરીઝિન ધોરીઝિન એરોપિયન? તમારું લાગણી એને બેદ પ્રત્યે ખુદા એને હિફ્ઝો અમાનમાં રાખે, ખુદા એનામાં વધારો કરે અને તમને હંમેશા એના હિફાઝતમાં રાખે. સલ્લલ્લાહ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એકચ્યુઅલી દુઆ પણ કરતો જાઉં કે ઇન્શાઅલ્લાહ તમારા ઝરિયાથી એહલે બેતનો અવાજ ઓર આ દેશોની અંદરમાં વધારે ફેલાય.
જે આયત તમારી સમક્ષ પેશ કર્યો સૂરે બકરાની 27મી આયત, એની અંદરમાં ઇન્સાન છે અને પેલી વાત થઈ રહી છે અલ્લાઝીના યનકુઝુના અહદ અલ્લાહ મિન બાદ મિફાતિહિ, તે લોકો કે જે ખુદા સાથે કરેલ પાક્ત ને એ લોકો તોડી નાખે છે. ખુદા સાથે કરેલ પાક્ત, જે લોકો જે ખુદા સાથે આલ્યાંસ રાખેલ છે એને લોકો તોડી નાખે છે. એટલે કે ખુદા સાથેનો રિલેશન એ લોકો તોડી નાખે છે, એટલે ઇન્સાન અને ખુદા. وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَنْ يُوصَلَ, કે એ લોકો કે જે બીજાઓ સાથે જે રિલેશન છે, ખુદાએ કીધું છે કે આના સાથે રિલેશન રાખો, એ જે રિલેશન રાખવાનું છે ખુદા તરફથી, એનામાં પણ એ લોકો કાપ પાડે છે. તે રિલેશન દીકરા એટલે ઔલાદ અને મા બાપ નો પણ હોઈ શકે છે, ભાઈ ભાઈ નો પણ હોઈ શકે છે, ભાઈ અને બેન નો પણ હોઈ શકે છે, અને મોમિન ભાઈ બીજા મોમિન ભાઈ સાથે નો પણ હોઈ શકે છે, અને ઇન્સાન ઇન્સાન વચ્ચે નો પણ હોઈ શકે છે. કેમ કે મારા ને તમારા મૌલા કાયનાત ઇરશાદ ફરમાવે છે નહજુલ બલાગા ની અંદરમાં કે ઇન્સાન બે જાતના છે, કાં તો તારો ઈમાન નો ભાઈ છે સે તો ફ્રેર ઓર રિલીજિયો, કાં તો પછી તારા જેવો એક ઇન્સાન છે, તારો ભાઈ જ છે. અમ્મા કુલ લગા ફી દીન ઔ નઝીર લગા ફી ખલ્ક, કાં તો તે મોમિન ભાઈ છે, ઈમાન નો ભાઈ છે, કાં તો તારો જેવો એક ઇન્સાન છે, એટલે તને એની ઇજ્જત કરવાની છે. તો એ ઇન્સાન ઇન્સાન નો રિશ્તો છે. ويقطعون ما امر الله به يوصل, કે ખુદાએ જે રિલેશન રાખવાનો કીધો છે સંભલાગ સાથે એને લોકો કાપી નાખે છે. પછી છેલ્લો જે બોલ છે ويفسدون في الارض, અને જમીનમાં એ લોકો ફસાદ બરપા કરે છે, પૈદા કરે છે. અને જ્યારે આપણે ફસાદ કહીએ તો ફસાદ ફક્ત કોપોતોમાં જ ફસાદ નથી, બગાડો નથી. ફસાદ એટલે અગર હું અવિરોમાં બગાડો કરું તો એ પણ ફસાદ કહેવાય છે. સુકિસમ લા કોરપ્શન સુતેર, અને ઇન્શાઅલ્લાહ એના બારામાં બહુ ઘણી આયતો છે. તો આ ત્રણ વસ્તુ છે, લ રિલેશન દે લોમ અવેર સો ક્રિએટર, la relation de l'homme envers ses semblables, elle est la relation de l'homme avec son environnement. Wa yufsiduna fil ard, agar insan te environnement ne bagar se to shu thavanu che, trom bhul kayri insan e Allah sathe no pon relation bagari nai ko, ena semblable sathe pon bagari nai ko, ana environment ma pon bagaro le ave che, eva mali ke na mali apan e duniya ma gana dekha se apan ne. ઓલાઇકા હુમુલ ખાસિરૂન, આ એવા લોકો છે કે જે લોકો પેરદિશોમાં છે, આ લોકો ઘાટામાં છે, આ લોકો જે છે ખસારામાં છે, યાનિ કે આ લોકો પેરદા છે. એક ફેરે મારા ને તમારા મૌલા કાયનાત મસ્જિદમાં નમાઝ પડવા જઈ રહ્યા હતા. નમાઝનો ટાઈમ બાજુમાં હતો એટલે ઇમામને ઉતાવળ હતી કે ત્યાં જઈ અને એને પણ નમાઝ પઢાવવાની હતી. તો ત્યાં જઈ તેમે અને નમાઝને બેરપા કરે. ઇમામ ઘોડા ઉપરથી ઉતરે છે મસ્જિદમાં, તે ઘોડાને બાંધે છે, એટલે મસ્જિદની અંદરમાં નહીં, બેશક ત્યાં ઘોડા બાંધવાનો. અહીંયા ઈ બાંધતા બાંધતા એક શખ્સ આવે છે. મૌલા મારો એક સવાલ છે. બોલો શું સવાલ છે? તો કે મને બે ટર્મ બતાવો કે ઇસ્લામ શું છે. આ દોમો જીતમો છે કોણ ઇસ્લામ? બે બોલમાં તમને ઉતાવળ છે અને મારા પાસે બહુ વખત એટલો સમય નથી. લેજી રેક તમે બધી ઇમામ ને કહે છે કે મારા પાસે એટલો સમય નથી કે હું બહુ ઘણી વાત તમને પૂછું, પણ મને આ દોમો કહી ગયો છે કોણ ઇસ્લામ, એમને હું ધ્યાન રાખું. મારા ને તમારા મૌલા મખલુક ની તમે ખિદમત કરો. એમાં ઇન્સાન પણ
છે. ઇમામ કહે છે કે ઇસ્લામ જાણવું હોય તો બે ભાગ છે, ડિવિઝન ન કરી નાખો. પહેલો ભાગ છે તમે રોલેશો તમે ખુદા સાથે, અને બીજો ભાગ છે મખલુકની તને ખિદમત કરવાની છે, મખલુકની સર્વિસ તને કરવાની છે, મખલુકની તને ધ્યાન રાખવાની છે. હું જયારે વિચાર કરતો તો ઇસ્લામને આપણે અગર બે માં રાખીએ તો જેમ હું રાખતો હતો એમ બધું આવી જાય છે. એટલે કે આનાથી તમને મેજર જવાબ નહીં મળે. અને કેમ મળી શકે તમને મેજર જવાબ? તે જવાબ દેવાવાળા છે કે જે ઇલ્મે નબી કે જે ગામ છે એને દરવાજે મારા ને તમારા મોઢા છે. આપણે ખુદા ને પૂછીએ કે એટલે એ ખુદાના બોલ ખુદાના પારોલ કે જે કુરાન નથી, અપાર કુરાન જે પણ ખુદાના બોલ હોય, નબી મૂસા સાથે હોય, નબી ઈસા સાથે, કોઈ પણ સાથે હોય, રસૂલ ખુદા સાથે હોય, કેમ કે કુરાન સિવાય ખુદા એના રસૂલ ખુદા સાથે વાત કરે છે. તો જે પણ ખુદાના બોલ છે અપાર કુરાન એ હદીસે કુદસી છે. હદીસે કુદસી ની અંદર માં ખુદાવંદે કરીમ એ પણ બે બોલમાં ખૂબી છે. ખુદા પણ બે બોલમાં કહે છે, ખુદાના વલી પણ બે બોલમાં કહે છે. ખુદા કહે છે કે બધી વસ્તુને તારા માટે હું પેદા કર્યો છે, પણ એ ઇન્સાન ભૂલજે ના કે તને મારા માટે પેદા કર્યો છે. બસ બધું આવી ગયું એની અંદર માં. પણ તમે એમ ના કેજો કે બધું આવી ગયું, તમે મજલિસ બંધ કરો, કેમ કે બધું આવી ગયું છે. અન્ય ધર્મ સર્વ આલે મોહમ્મદ જો આલે મોહમ્મદ. અબ્દી ખલકતુલ અશિયા અલે અજલિકા, એ મારા બંદા મેં બધી વસ્તુને તારા માટે પેદા કરેલ છે. વો ખલકતુક અલે અજલી, અને તને મારા માટે પેદા કરેલ. હવે અગર આપણે અહીંયા જ રહીએ, બાકી આપણે છેટે હજી નથી જવાનું, હજી હજી તો ઇન્ટ્રોડક્શનના સ્વરૂપમાં છે, કે અગર આપણે આ જ હદીસે કુદસી ઉપર જ ભાષે થઈ અને લોજિક વાપરીએ કે આપણને કેવી રીતના મખલુક સાથે રહેવાનું છે, જે વસ્તુ આપણા માટે પેદા કરવામાં આવી છે એના સાથે આપણને કેમ રહેવાનું છે. તો અગર કોઈ આવીને એમ કે જેમ ખુદા આપણા સાથે રહીએ છે એમ આપણે મખલુક સાથે રહીએ, ઇન્સાન જે છે એને ખબર છે ખુદા એને ઘાતે કરે, પણ એની રીત થી પોતે અભિરમણ સાથે એને મખલુક સાથે પેશ આવે. મને જેમ ગમે મને એમ કરું છે, પણ હું ચાહું છું કે ખુદા મારા સાથે સરખી રીતના વર્તે. ખુદા કેવી રીતના ઇન્સાનને ગાતે કરે છે? એક નાનો કિસ્સો. નબી ઇબ્રાહીમ અલૈહિસલામ, નબી ઇબ્રાહીમ નો રવૈયો હતો, એની એક આદત હતી કે પોતે એકલા નહોતા જમતા, એકલા નહોતા જમતા. કોઈ પણ મહેમાન હોય જમવાનું એકલા નહોતા ખાતા, મહેમાન હોય તો એ જમવાનો નોશ ફરમાવે. એક ફેર એવું થયું કે કોઈ હતું નહીં, ઇબ્રાહીમ કે છે ના હું જમવાનું નથી આજે, અગર કોઈ નહીં હોય તો એ નીકળે છે બહાર કોઈને ગોતવાનું. કોઈ અજાણ્યો દેખાઈ જાય છે, એમ લાગે છે આ કોઈ મુસાફર છે, કોઈ વોયાજર છે, એને બોલે ભાઈ તને નોતરું દઉં છું મારે ઘરે, અને કોઈ નોતરું ના ના પારે બનતા સુધી, કેમ કે ખાવાની વાત હોય તો એ આવે છે ઘરે. ઘરે આવે છે જમવાનું સામે છે, અને ટાઈમ આવે છે જમવાનો, ત્યારે
જનાબ ઇબ્રાહીમ ખુદાના નબી હતા, એના માટે પેલે ખુદા હોય તો એ બિસ્મિલ્લા કહીને હાથ લંબાવે છે જમવાનું લેવા માટે, અને ઓલા બીજાને કહે છે કે તું બોલ બિસ્મિલ્લા, તો કે હું શું કહું બોલું બિસ્મિલ્લા, મને તો માનતો ખુદાને, હું ખુદાને માનતો નથી, જે ખુદાને તું માને છે હું શું કહું બિસ્મિલ્લા બોલું, તને બોલો તો બોલ, તું માને છે હું નથી માનતો, આ તો તને જમવાનું નહીં મળ્યા છે, માફ કરજે, આ ખુદાનું જમવાનું છે અને ખુદાને તું માનતો નથી, તો તું મારે ઘરેથી બેતર તું રજા લઈને તું ચાલ્યો જા, બાયના ખુલ્લા છે, તો લો ભાઈ તું ચાલ્યો જાય છે. ખુદાને પસંદ ના આવ્યા બાદ નબી ઇબ્રાહીમ ને કહે છે, ઇબ્રાહીમ તે શું કરી નાખ્યું, તો કે ખુદા તને નતો માનતો, કાફર હતો, તો કે તને ખબર છે ઇબ્રાહીમ, તું તો એને એક ટક જમવાનું દીધો અને એને રસ્તો પકડાવી દીધો, આપણી બોલીમાં કે એને રજા દઈ દીધો, અને ભાઈ આટલા વર્ષ હું રોજી દઉં છું મફત, મને ખબર છે કાફર છે, તે છતાં હું એને રોજી આપું છું, અરે તું તો એક ટક રોજી આપવાને તૈયાર નથી. નબી ઇબ્રાહીમ અલૈહિસલામ ને બૂટ શેચ્યો અને તરત નીકળી અને ગોતવા જાય છે ભાઈ ને, ભાઈ હું તારા પાસે માફી માંગુ છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, તો આવ ને આવ પાછા મારા પાછો આવ મારા ઘરે. શું થઈ ગયું તમને, પછી જો કેમ બદલી ગયો, તમે તો મને કાકે મૂક્યા છો, શું થઈ ગયું તમને અચિતાનું. તો એ નબી ઇબ્રાહીમ અલૈહિસલામ હકીકત વાત કરે છે કે જે ખુદા ને તું નથી માનતો ને, એ ખુદા મને છપકો આપ્યો કે શા માટે તું મારા ધંધા ને એવી રીતે કાઢી મૂકે છે, આટલા વર્ષ સુધી તો હું એને રોજી આપું છું, ભલે નહીં કાપડ કેમ ના હોય, આવે તારો ખુદા એમ, તારો ખુદા એમ કીધું, તો આ દેશે કેમ કીધું, બસ તો હું ખુદા ને માની લઉં છું. સલ્લા મોહમ્મદ વ આલ મોહમ્મદ, અલ્લાહ સલ્લી અલા મોહમ્મદ વ આલ મોહમ્મદ. એના પર શું થયો કે આપણે જે ઇન્સાન છે, જે પ્રમાણે ખુદા આપણા સાથે વર્તે છે, જે મોહબ્બતથી કે જે રહેમ છે, જે રહેમથી ખુદા બંદા સાથે વર્તે છે, અગર એ જ રહેમ આપણે અંદર અંદરમાં એ જ ભાસથી જો વર્તે, તો શું દુનિયામાં લડાઈ થાય, એ જ જો દિલમાં રહેમ હોય, રહેમ ઉઠી ગઈ છે, એટલે આજે તમને લડાઈ ને બધું છે કે બધે છે કે લડાઈ બારે તો શું, ઘર ની અંદર પણ લડાઈ થઈ છે. સલ્લા મોહમ્મદ વ આલ મોહમ્મદ, તો ખુદા બંદાને કેટલો ચાહે છે કે એ બંદા ઉપર નરમાશ થી પેશ આવે છે, મારી પૈરવી કર, તો તું કા મારા જેવો થઈ જઈશ, કા તો તું મારો નુમાઇંદો થઈ જઈશ, મારો રિપ્રેઝન્ટન્ટ થઈ જઈશ. અકુલુ શયઇન કુન ફયકુન ફતકુલુ શયઇન કુન ફયકુન, હું કહું છું એક્સિસ ને થા તો થઈ જાય, થઈ જાય છે, એ જ પ્રમાણે અગર તું કહીશ ને કે થા તો થઈ જશે, ફકત તમારી પૈરવી કર તો તું મારા જેવો થઈ જઈશ, આપણે ખુદા જેવા તો નહીં જ થઈ શકે, બેશક તો પછી મારો રિપ્રેઝન્ટન્ટ તું થઈ શકે છે. અને એટલે જ તો જયારે આપણે ઇમામ બારામાં સાંભળીએ છીએ, એ લોકો કુન થઈ જાય તો થઈ જાય છે, શા માટે, કેમ કે એ લોકો ખુદાની પૈરવી કરે છે, આપણો વિષય નથી, પણ વાત ઉપર વાત આવી ગઈ છે. ઇન્સાન એના આંફ્યુલોનમાં સાથે, ઇન્સાન જે ઇવોલ્યુશન છે એ આખો એક સ્યાસ છે, એની અંદરનો ઇસ્લામ બહુ ઘણી વાત કરે છે. આજે ફક્ત જે હું કહી ચુક્યો કે એન્થ્રોપોલોજીના સ્વરૂપમાં દુનિયાની અંદરમાં આજે હમણાં આપણે જે વાત કરીએ છીએ, તો બે જાતના માણસો છે, એક મોઢેરન માણસો અને એક કે જે બિચારા જે ગરીબ રહે ત્યાં ગામડામાં ને જંગલમાં ને રહે છે. જ્યારે તમે ગરીબ લોકો સાથે વાત કરો, ભાઈ આ એક્સપ્રેસ પ્રોટેજે છે અને મરાવે ના,
તમે મારીને શું કરશો? તો કે મે શાક બનાવશો. ભાઈ આ ના મરા ભાઈ, આ પ્રોતેશ છે. તો અમે શું છે? લોકો સામે તમને પૂછે, અમે ભૂખે મરી જઈશું, અમે પ્રોતેશ નથી. એટલે અમે ગરીબ છે, એટલી ગરીબાઈ છે કે અમે અમને પ્રોતેશ કરીએ છે. તમે અમને શું કહેવા માંગો છો? અમે જાનવરની ધ્યાન રાખે, અરે અમે ઇન્સાન પણ છે, હેરાન અને પરેશાન થઈ ગયા છે. એ એક જાતના માણસ છે. અને બીજી જાતના માણસ કે જે આપણે છે યુરોપમાં અને ઓક્સિડામાં ડેવલોપે પેઈની અંદરમાં દીએ છે. અહીંયાના જ સમાચારમાં હું સાંભળ્યો હતો કે અહીંયાના ઇન્સાનનો પ્રોબ્લેમ એ છે કે ના દુમોય સામે દ કોન્ટેક્ટ અવેકલા નેચર. બધું ભેટો છે, બધું આર્ટિફિશિયલ છે. જે નેચર જે છે એના સાથે ઇન્સાનનો કોન્ટેક્ટ હવે ઓછામાં ઓછો થતો જાય છે. તમે મને કહો બરાબર છે કે નથી? સાથે લાજવાબ છે. એટલે વેદનો મઝહબ કે દરરોજ આપણને તે જમીનને સાથે કોન્ટેક્ટમાં રાખે છે. વજનનો પ્રોબ્લેમ છે, ઠંડી બહુ પડે છે. નેશનલ ટેમ આવ્યો હતો, ઝઈફ લોકો હોય ઠંડી લાગી જાય. ઠંડીનો પ્રોબ્લેમ છે, લઈ લો માટી, તૈયમ કરો, નેચર સાથે જમીન સાથે કોન્ટેક્ટ. અને જ્યારે કોઈ ગુજરા, આવા તો ઘણા એક્ઝામ્પલ છે, જ્યારે કોઈ ગુજરી જાય છે તો આપણે જોઈ છે કે ઓલી લાકડી રાખવામાં આવે છે. લીલી લાકડી હોય છે ને, રિવાયતમાં છે કે જ્યાં સુધી લાકડી લીલી હશે ત્યાં સુધી એના ઉપર અઝાબ નહીં આવે. જ્યારે કોઈ ગુજરી જાય છે કબરમાં આપણે પાણી રાખે છે, ખાસ કરીને જે પહેલા એટલે જ્યારે દફન થાય એ વખતનું જે પાણી છે ને એના બારામાં આવેલું છે કે તમે જો પાણી રાખશો એ કબરમાં જ્યાં સુધી એ જમીન ભીની હશે, યુવી હશે પાણી થકે, કેમ કે પાણી પણ એ ખુદાની રહેમત છે, તો એના ઉપર તમે રૂહ ઉપર અઝાબ નહીં નાજિલ થાય. તમે જ્યાં જો તો ઇસ્લામ નેચર સાથે, જમીન હોય પાણી હોય હરેક વસ્તુ સાથે ઇન્સાનને રિલેશનમાં રાખે છે. આ ઇસ્લામની ખૂબી છે. તેમને મધ્ય નજર રાખતા આપણે ઇન્શાલ્લાહ બહુ ઘણી વાત કરવાની છે. અને જેમ હું કહી ચુક્યો ગઈકાલે કે ઇસ્લામ મઝહબ જે છે બહુ રીશ છે, અને ખાસ કરીને એહલે બૈતનો મઝહબ બહુ રીશ છે. અને એની અંદરમાં જયારે આપણે દાખલ થઈએ તો આપણને એમ થાય કે ખજાના ને ખજાના છે. એક તમે દારો ખોલો એમાંથી જોશો તો વળી બીજો ખજાનામાંથી નીકળશે, એને ખોલશો તો વળી ત્રીજો નીકળશે. આ એને બેતના મઝહબની ખૂબી છે. અને ઇન્શાલ્લાહ આપણે બધાને ખુદા મોકો દઈએ કે જે ખજાનો છે એને આપણે અહેસાસ કરી શકીએ. આજે આપણે એને બેતની એક પછી જનાબે તમને ખબર છે જનાબે ઉમ્મે રુબાબની બે ઓલાદ, એક જનાબે અલી અસગર અલીસલામ કે જે અગર જનાબે અબ્બાસ અલમદાર હુસેની છે. અને બહુ મશહૂર છે કે જનાબે અબ્બાસ અલીસલામ લડવૈયા હતા, અને અગર તે તલવાર ચલાવત તો નકશો બદલી જત. તે જનાબે અસગર હતા કે તલવાર નહીં, એની જબાનથી યઝીદના લશ્કરના નકશાને બદલાવી નાખે. જનાબે ઉમે રુબાબની એક ઓલાદ કરબલામાં નન્ના મુજાહિદ, અને એ જ પ્રમાણે બીજી ઓલાદ જનાબે સકીના. જનાબે સકીના અલૈહિસલામ જે પ્રમાણે જનાબે ઝૈનબ યઝીદના ત્રોણને યઝીદના તખ્તને હલમલાવી લે છે, એ જ પ્રમાણે જનાબે સકીના પણ તે ત્રોણને હલમલાવી લે છે. જનાબે સકીના બિનતે હુસૈન. અને આપણે જરાક જો વિચાર કરીએ કે કેટલા વર્ષની દીકરી, 4 વર્ષની દીકરી. એ જે દુઃખ સહન કર્યા છે જનાબે સકીના, આપણો મગજ કામ ન કરે કે આયા આવી રીતના દુઃખ દેવાય છે કોઈ ઇન્સાનને? એટલે ઝાલિમો જે દુઃખ દે છે જનાબે સકીના, આટલો દુઃખ, આટલો જુલ્મ. અને આવી નાની બચ્ચી કે જે નાજુક છે, નાજુક કહેવાય એવી બચ્ચી, તે નાની બચ્ચી ઉપર તે લોકો આટલા જુલ્મ કરે છે.
일체 존재로 베이스 모민인 제나디 세키나 노에상 샤프로포 다음에 거치 샤마케 자리 몰라 후세인 알레이살람 જાય છે કતલગાની તરફ એકલા લઈ ગયા છે વિદાય કરીને જ્યારે જાય છે ત્યારે જનાબે સકીના ભક્તિને કહે છે બાબા તમે જઈ રહ્યા છો સકીનાની એક માંગણી છે બચ્ચી અહી દીકરી આ વખતમાં તમારી શું માંગણી છે તો કહે છે બાબા તમે જાઓ છો ચચા બાસ તો પાણી ન લાવી શક્યા બાબા તમે કઈ પાણી માટે કઈ બંદોબસ્ત કરો ને ઇમામે હુસેન અલેસલામ ઇમામ હતા ઇમામતના મોજીઝાથી પોતે અહીંયા જમીનમાં એક પાણીનો ફુવારો કાઢે છે સકીના શું છે તો કે બાબા પાણી છે જનાબે સકીના કહે છે બાબા હું પી શકું પાણીને તો બાબા કહે છે એમ નથી કહેતા કે ના આ દીકરી ના નથી પાડતા કહે છે સકીના તમને શ્વા કરવાનો છે તમારો ઇખ્તિયાર છે કાં તો નાનાની ઉંમતને તમે બક્ષાવો તો પાણીને તમે ભૂલી જાઓ અને કાં તો પછી પાણી તરફ આગળ વધો સગીના કહે છે બાબા મને પાણી નથી ગમતું બાબા મને પાણી નથી ગમતું હું ચાહું છું કે નાનાની ઉંમત બક્ષાઈ જાય આ જવાબ સગીના છે કે જેનો એહસાન આપણા ઉપર છે અઝાદારો ઇમામ હુસેન અલીસલામ ઘોડે સવાર થાય છે અને આગળ વધે છે હજી તો આગળ વધવાની કોશિશ કરે છે ઘોડો જાતો નથી જનાબ ઇમામ હુસેન અલીસલામ તે ઘોડાને કહે છે એ સુરજના અહીં સુરજના આ એક છેલ્લો આ એક છેલ્લી સર્વિસ છે સુરજના હુસેન તને પછી હેરાન નહીં કરે આ છેલ્લી ફેરે તું મને કતલ ગામમાં લઈ જા સુરજના આગળ નથી વધતો ઈશારો કરે છે કે અરે મારા પગ તરફ તો જુઓ અઝાદારો શું હતું નીચે ઉતરે છે અઈ બેટી અઈ બેટી અલવિદા તો થઈ ગઈ છે અઈ બેટી શા માટે તો કે બાબા બાબા એક છેલ્લી વખત ખુદા તમારી ઔલાદને સલામત રાખે ખુદા આપણી દીકરીને સલામત રાખે અને આપણી ઔલાદને યતીમીનો ભાગ ન દેખાડે એ પવિત્ર દીકરી બાબા પાસે અને છેલ્લી માંગણી કરે છે બાબા મને ખબર છે તમે જાઓ છો પાછા નહીં આવો બાબા સતત છેલ્લી વાર અને તમારી છાતીનો મને શું આવ્યો અઝાદારો ઇમામ હુસેન જમીને કરબલા ઉપર સુઈ જાય છે અને સકીના અરે છાતી ઉપર સુવે છે એક વખત આવે છે કે જનાબે સકીના કહે છે બાબા બસ હવે તમે જાઓ ખુદા હાફિઝ અઝાદારો તે જનાબે સકીના છે જિંદા ને શામમાં શામના પ્રિજોમાં જનાબે સકીના બેઠા છે બીજા પણ બધે સાથે બેઠા છે બાજુમાં સૈયદ સાજદીન છે સૈયદ સજ્જાદ છે એક ફેરો જનાબે સકીના તે પક્ષીઓને જોઈ છે તે પક્ષીઓને જોઈને કહે છે કે ભાઈ ભાઈ આ પક્ષીઓ ક્યાં જાય છે તો ભાઈ સૈયદ સજ્જાદ કહે છે કે બેના આ પક્ષીઓ જે છે પોતપોતાના ઘરે જાય છે સકીના પછી કઈ પૂછતા નથી એક પર શાંત રહે છે અમુક સમય પછી સકીના કહે છે ભૈયા અરે આપણે ક્યારે ઘરે જશું જાદારો હું તમને પૂછું ન્યાય કરજો શું સૈયદ સજ્જાદ શું જવાબ આપે અરે સકીનાનો એવો સવાલ હતો કે જેનો જવાબ બહુ જ મુશ્કેલ છે શું સૈયદ સજ્જાદ એમ કે કઈ સકીના અરે મેં બધાય જાશો તું અહીંયા રહી જઈશ એક એવો વખત આવે છે કે આજની રાત જિંદાને શામમાં આજની રાતમાં જનાબે સકીના અલી સલામ હંમેશા જનાબે સકીનાજી છે એ સાંજના પણ સાંજ પર ત્યારે જનાબે સકીનાને બાબા બહુ યાદ આવતા એને ગભરાટ થતી અને જનાબે સકીના રોતા હતા દર સાંજના તે રોતા હતા બીબીઓ તેને સમજાવે અહીંયા સુધી કે જનાબે સકીના સુઈ ન જાય ત્યારે જનાબે સકીના સુવે ત્યારે જ બીબીઓ સુતી હતી જાદારો આજની રાતમાં જનાબે સકીના સુઈ તો જાય છે પછી અમુક ટાઈમ પછી પાછા જાગી જાય છે
ચેતના સકીના જાગીને કે છે કે આ છે મારા બાબા, કે આ છે મારા બાબા, રે બાબા ની પોતે છે જે મારે જઈને ઉઠી જાય છે. અરે દીકરી, અરે તમે બાબા ની પોતે છો, બાબા તો કરબલા નો શહીદ થઈ ચુક્યા છે. તો કે ના બાબા મને સપનામાં આવ્યા હતા, એની સાથે દાદી વાતો ના પણ હતા, અને બાબા એમને કહ્યું, અરે દીકરી હવે તારા ઉપર જે દુઃખ છે તે ખતમ થઈ જશે. અરે દીકરી અમે તમે રહેવા આવ્યા છે, આ દાદી વાતો ના પણ આવ્યા છે, તમે રહેવા ને જાદારો. આ સાંભળે જનાબે જૈનબ જનાબે સૈયદ સજાદ ને જોઈ છે, સમજી જાય છે કે આ દીકરી નો આપેલી વખત આવી ગયો છે. જાદારો સૈયદ સજાદ ને જોઈને કહે છે કે સૈયદ સજાદ, અરે સગી બાપાને મૂકીને જઈ રહ્યા છે, હવે આપણું કેમ થશે? જાદારો રોવામાં આવે છે. જનાબે સગીના ને બીબીઓ ફોસલાવે છે, જનાબે સગીના રોવે છે, અરે બીબીઓ રોય છે, કોઈ રામ મચી જાય છે. યઝીદ પાસે તે વાત પહોંચે છે, તે પૂછે છે શા માટે આ લોકો રહી રહ્યા છે? વાત બયાન કરવામાં આવે છે. ત્યારે એક માણસ કહ્યું કે યઝીદ તને ખબતો હોય કે આ દીકરી જે છે છાને રહી જાય, રોવાનું બંધ કરી નાખે તો એના બાપા નું સર તો મોકલાવી દે, એ છાને રહી જશે. સાધારો કષ્ટમાં ઈમામ હુસૈન અલૈહિસ્સલામ નું સર રાખવામાં આવે છે, અને જિંદા ને શામમાં શામ માટે સર લેવામાં આવે છે. જાદારો જ્યારે તે શેર આવે છે, જનાબે જૈનબ જ્યારે તે કષ્ટ નું કપડું કાઢે છે, ત્યારે શું જોવે છે? અરે મોલા નું શર સામે છે, અરે એક પ્રકારે દીકરી છે અને બાબા નું શેર છે. બધી દીદીઓ કરે છે અસલામ અલૈકા યાદ અબ્દુલ્લાહ હુસૈન. જાદારો કોરામ મચે છે, સગીના બાબા નું સર લે છે. તમને ખબર છે હંમેશા બાબા સગીનાને પોસો આપતા હોય છે, આજે વખત બદલી ગયો છે, અરે સગીના બાબા નું પોસો લે છે. અરે બાબા અરે તમે ક્યાં હતા? બાબા સગીના ઉપર મુજીમ કરવામાં આવ્યા હતા. જાદારો સગીના રોવે છે અને આ સુધી કે આવાજ બંધ થઈ જાય છે. બીબીઓ સમજે છે કે જનાબે સગીનાનો નિંદર આવી ગયો છે. અમુક સમય પછી જ્યારે લોકો બાજુમાં જાય છે, અરે શું જોવે છે? અરે સગીના દુનિયાથી પરવાજ કરી ગયા છે. જાદારો જાદારો જનાબે જૈનબ સૈયદ સજાદ ને કહે છે, અરે સૈયદ સજાદ આપણે આ દીકરી એના શરીરમાં અને ઘરમાં તો નથી, તમે તપાસ કરો શું થઈ ગયું છે? સૈયદ સજાદ આગળ વધે છે. ભાઈ કોઈ ભાઈ ને એની બેનની હાલત એવી ન દેખાડે. જાદારો અરે સૈયદ સજાદ આગળ વધે છે, સગીનાના શરીર ને દે છે અને કહે છે إن لله وإنا إليه راجعون.